फ्रेंड्स, लास्ट लेक्चर ने अंदर आपणे एक्सचेंजिंग नाइसिटीज और प्लेजेंट्रीज एनी चर्चा करी थी। तो एमां आपणे इंटेंशन ऑफ स्पीकर एटले के स्पीकरनो इरादो, तो ए आपणे एनी चर्चा करेली। मित्रो, फरी याद अपाई दू के आ नाइसिटीज ए आपणे ज्यारे कोई वातचीत करीए छीए कम्युनिकेशननी अंदर એ વિનમ્રતા દર્શાવવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો એમાં આપણે ફર્સ્ટ જોયેલું એક્સેપ્ટ ધ ઓફર હેપીલી। જ્યારે કોઈ પણ ઓફર વ્યક્તિ આપતો હોય છે અને એને આપણે ખુશીથી એને સ્વીકારવા હોય ત્યારે આપણે આવા શબ્દો છે સામે વાપરી શકીએ છીએ। દેટ વુડ બી ગ્રેટ અથવા તો ધેટ્સ ગ્રેટ, આવા શબ્દો છે એ યુઝ થાય। બીજું છે કન્વેઈંગ ગુડ વિશિસ, જ્યારે આપણે કોઈને સારી શુભેચ્છા છે એ પાઠવવી હોય ત્યારે આપણે બેસ્ટ ઓફ લક, ડુ યોર બેસ્ટ એવા શબ્દો છે એ યુઝ કરી શકીએ। થર્ડની અંદર જોયું હતું કે વી ડિડન્ટ લિસન ટુ વોટ હી ઓર સી સેડ, કોઈ વ્યક્તિ છે એ કંઈ બોલ્યું હોય અને એ કોઈ બીજી વ્યક્તિને સંભળાયું ન હોય, એન્ડ વોન્ટ ટુ ગેટ સમથિંગ રિપીટેડ, અને એને રિપીટ કરાવવા ઈચ્છતો હોય ત્યારે તમે શું કહી શકો? તો કે સોરી, પાર્ડન, આવો શબ્દ છે એ વાપરવાથી સામાવાળા વ્યક્તિને ખ્યાલ આવી જશે કે વ્યક્તિ છે એને રિપીટ કરવાનું કહે છે। ત્યારબાદ ડોન્ટ લાઈક ધેટ ઇટ હેપન, કોઈ વ્યક્તિ છે કંઈક બન્યું છે તો એને ગમ્યું નથી, ઓર સોરી ધેટ સમવન વિલ ફેસ ટ્રબલ બીકોઝ ઓફ યુ, અને એ બન્યું છે એના કારણે કોઈ બીજા વ્યક્તિ છે એ કોઈ મુશ્કેલી ભોગવે છે, તો એવું આપણે સૂચવવું હોય તો એના માટે આપણે આવા શબ્દો વાપરી શકીએ, આઈ એમ સો સોરી। બીજું છે ડીપલી રિગ્રેટેડ, આઈ એમ ડીપલી રિગ્રેટેડ, મને એ બદલ ખેદ છે, બરાબર, આવા શબ્દો છે એ વાપરી શકીએ। ત્યારબાદ ફીલ્સ હી ઇઝ ઇન્ટરપ્ટિંગ ઓર ડિસ્ટર્બિંગ સમવન, જ્યારે આપણે કંઈક કોઈ વ્યક્તિ વાત કરતા હોઈએ અને આપણે ત્રીજા ત્યાં જઈએ અને આપણને એવું લાગે કે આ બંને વચ્ચે આપણે કોઈ ડિસ્ટર્બ કરીએ છીએ ત્યારે આપણે એક્સક્યુઝ મી એવો શબ્દ છે એ કહી શકીએ, એક્સક્યુઝ મી। ફીલ સમવન પેઇન, કોઈ વ્યક્તિનું દુઃખ આપણને એનો અહેસાસ થાય છે એવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે આપણે આઈ એમ સો સોરી, આઈ એમ સોરી, આવું આપણે કહી શકીએ। ત્યારબાદ ફીલ્સ દેટ ઇટ્સ નોટ ગુડ ન્યૂઝ ફોર ધ લિસનર, કોઈ સમાચાર મળ્યા છે તો એને આપણે એવો અહેસાસ કરવો છે કે ભાઈ એ મારા માટે સારા સમાચાર નથી, ત્યારે તમે આઈ એમ અફ્રેડ એવો શબ્દ છે એ પણ ઉપયોગ કરી શકો। ત્યારબાદ ગ્રીટ્સ ઓર વિશિસ સમવન, જ્યારે કોઈકને આપણે ગ્રીટ કરવું હોય છે, વિશ કરવું હોય છે, બરાબર, તો ઘણા બધા છે એમાં, તો હાવ આર યુ, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, હેવ અ નાઇસ ડે, આવા બધા શબ્દો છે એ તમે પ્રયોજી શકો છો। નેક્સ્ટ હેપી ટુ હેલ્પ, કોઈ વ્યક્તિ છે તમને મદદ કરે છે અને પછી આપણે એને થેન્ક યુ કહીએ છીએ, હવે એ થેન્ક યુના બદલામાં આપણને એને મદદ કરવાની ખુશી છે તો આપણે કેવા શબ્દો વાપરીએ છીએ? યુ આર વેલકમ, વેલકમ, માય પ્લેઝર, ઇટ્સ માય પ્લેઝર, એવા શબ્દો છે એ આપણે વાપરીએ। નેક્સ્ટ સી ઓર હી ઇઝ ઓકે વિથ એનીથિંગ, કોઈ વસ્તુ તમારી પાસે છે અથવા તો તમને કોઈ ઓફર કરે છે કે ભાઈ તમે ચા લેશો કે કોફી, તો તમે ચા પણ ચલાવી શકો છો અને કોફી પણ ચલાવી શકો છો, ત્યારે તમારે સામે પ્રત્યુત્તર આપો છે તો આઈધર પ્લીઝ, કોઈ પણ ચાલશે, દેટ્સ ફાઇન, એવા શબ્દો છે એ તમે વાપરી શકો। નેક્સ્ટ વોન્ટ્સ ઓલ ટુ લિસન કેરફુલી, સમથિંગ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ બી સેડ, તમારે કંઈક મહત્ત્વની કોઈ જાહેરાત કરવી છે, કોઈને કંઈક કહેવું છે ક્લાસની અંદર, બરાબર, અને લોકો તમને કેરફુલી સાંભળે એવું તમારે ઈચ્છવું છે તો તમે પહેલું શરૂઆત કરશો અટેન્શન પ્લીઝ, એવું તમે ક્લાસરૂમની અંદર જઈને કહેશો, અથવા તો મે આઈ હેવ યોર અટેન્શન પ્લીઝ, એવા શબ્દો છે એ તમે યુઝ કરી શકો। નેક્સ્ટ વોન્ટ્સ ટુ ગ્રીટ સમવન ઓન મીટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તમે કોઈકને મળો છો અને પહેલી જ વખત તમારે મળવાનું થાય છે અને તમારે એને ગ્રીટ કરવું છે, અભિવાદન કરવું છે, તો તમે શું કહીશો? તો કે નાઇસ ટુ મીટ યુ,
ગુડ ટુ સી યુ, આવા બધા શબ્દો છે એ વાપરી શકો છો. ત્યારબાદ વોન્ટ્સ ટુ ઓપન અ ન્યૂ ટોપિક ઓર એડ ઇન્ફોર્મેશન. જ્યારે તમારે કોઈ નવો ટોપિક છે એ ખોલવો છે, વાત કરતા હોય ને કંઈક બીજા ટોપિક ઉપર જ જવું છે અથવા તો કંઈક ઇન્ફોર્મેશન એડ કરવી છે, તો તમે શું કહેશો? બાય ધ વે, અને પછી આપણે કંઈક કહીશું. ત્યારબાદ વોન્ટ્સ ટુ સે નો પોલાઇટલી, તમારે કોઈને ના પાડવી છે કોઈ બાબતમાં, ઇનકાર કરવો છે પણ વિનમ્રતાથી કહેવું છે, તો એવા સંજોગોની અંદર અહીંયા નો થેન્ક્સ, નો આઈ એમ ગુડ એવું પણ આપણે કહી શકીએ. તો આ રીતે આપણે ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર છે આપણે જોયેલા. મિત્રો, આ આના ઉપરથી આપણે કન્વર્ઝેશન ઉપર જઈશું, અને જ્યારે તમે કન્વર્ઝેશન ઉપર જાઓ છો ત્યારે તમારે તમારી ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુક ખોલવાની છે, અને પેજ નંબર 24 એ ખોલવાનું રહેશે, અને ત્યાં તમને 25 પર આ ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર છે એ ટોટલ આપવામાં આવેલા છે ક્રમ સાથે, અને આપણે ત્યાં એની ચર્ચા કરશું. મિત્રો, અહીંયા જુદા જુદા એ ટુ જી કન્વર્ઝેશન આપેલા છે તમને, વાર્તાલાપ છે. તો એમાં એની અંદર વાર્તાલાપ છે હિરવા અને કિશોર ની વચ્ચેનો, એ આપણે જોઈએ. તો હિરવા સે, હલો, આમ હિરવા શાસ્ત્રી. કિશોર કહે છે, હાય, માય નેમ ઇઝ નંદ કિશોર મિસ્ત્રી, બટ યુ કેન કોલ મી કિશોર. પણ તું મને કિશોર કહીને બોલાવી શકે છો. તો હવે અહીંયા આ એકબીજાનું અભિવાદન કર્યું, હેલો, આઈ એમ હિરવા શાસ્ત્રી, પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરી, બરાબર. પછી અહીંયા હિરવા છે એ કિશોરને પહેલી જ વખત મળે છે, તો હિરવા છે એને જ્યારે સૌથી પહેલી જ વખત મળે છે ત્યારે કહે છે, નાઇસ ટુ મીટ યુ કિશોર, કિશોર તને મળીને આનંદ થયો. તો હવે આ નાઇસ ટુ મીટ યુ છે એ અહીંયા તમને 12 નંબર આપેલો છે, એટલે તમે ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર જે તમારી ટેક્સ્ટબુકની અંદર 25 નંબર જે છે એમાં તમે જોશો તો 12 નંબર છે. શું લખેલું છે? તો કે વોન્ટ્સ ટુ ગ્રીટ સમવન ઓન મીટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. જ્યારે તમે કોઈને પહેલી જ વખત મળો છો અને ત્યારે તમારે એમને અભિવાદન કરવું હોય ત્યારે તમે નાઇસ ટુ મીટ યુ અથવા તો ગુડ ટુ સી યુ એવું છે, એ હેપી ટુ સી યુ એવું આપણે કહી શકીએ. તો કિશોર કહે છે, નાઇસ ટુ મીટ યુ ટુ, એટલે કિશોર પણ સામે કહે છે, તમને મળીને પણ મને આનંદ થયો. સોરી, કેન યુ ટેલ મી યોર લાસ્ટ નેમ અગેન? સોરી એવો શબ્દ, એટલે અહીંયા પાછળ તમને આખું વાક્ય તો આપી દીધું છે કે તમારું જે પાછળનું જે નામ છે એ ફરીને કહેશો, એટલે એ વ્યક્તિને સમજાયું નથી હિરવાને એનું નામ અથવા તો સાંભળ્યું નથી, એટલે હિરવા કહે છે, શાસ્ત્રી, હિરવા શાસ્ત્રી આવું એ કહે છે, એટલે અહીંયા રિપીટ થઈ ગયું. તો અહીંયા 3 નંબરનું તમને બોક્સ તમે જુઓ તો એમાં લખેલું છે કે ડીડન્ટ લિસન ટુ વોટ હી ઓર સી સેડ, કે તેણી કે પછી તે જે કંઈ કહ્યું એ કંઈ સાંભળ્યું ન હોય. એન્ડ વોન્ટ ટુ ગેટ સમથિંગ રિપીટેડ, અને તમારે એની પાસે રિપીટ કરાવવું છે તો તમે એ કરી શકો છો. હવે ત્યારબાદનું જે બી છે એમાં સ્પીકર અને લિસનરમાં એ અને બી વચ્ચેનો જે કન્વર્ઝેશન છે, તો એ કહે છે, એક્સક્યુઝ મી, કેન યુ શો મી ધ વે ટુ ધી પોસ્ટ ઓફિસ. તો હવે અહીંયા એક્સક્યુઝ મી શબ્દ આવ્યો, અને પછી પાછળ સેન્ટેન્સ છે, કેન યુ શો મી ધ વે ટુ ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસનો રસ્તો છે મને દર્શાવી શકશો, બતાવી શકશો. તો હવે અહીંયા એક્સક્યુઝ મી, તમે કોઈ વ્યક્તિને રોડ ઉપર મેં આ વાત કરેલી તમને, તો જ્યારે પહેલી વખત મળો છો અને તમે એને ડિસ્ટર્બ કરી રહ્યા હોય, કારણ કે એ વ્યક્તિ પણ પોતાના કામની અંદર ઇન્વોલ્વ હોય છે, તો ત્યારે તમે ડિસ્ટર્બ કરો છો ત્યારે એક્સક્યુઝ મી એવો શબ્દ છે એ વાપરી શકો છો. તો અહીંયા 5 નંબર આપેલું છે, તો તમે જોઈ શકો છો,
ફીલ્સ હી ઓર સી ઇઝ ઇન્ટરપ્ટિંગ ઓર ડિસ્ટર્બિંગ સમવન, જ્યારે આપણને પોતાને એવો અનુભવ થાય, અહેસાસ થતો હોય કે ભાઈ હું આ વ્યક્તિને ખલેલ પહોંચાડી રહ્યો છું, તો ત્યારે તમે એક્સક્યુઝ મી એવો શબ્દ વાપરી શકો છો. ત્યારબાદ તમે કોઈ રસ્તામાંથી પસાર થતા હોય, તમે કોઈ ગેટની અંદરથી પસાર થતા, ડોર નાનો છે એટલે કોઈ વચ્ચે ઊભેલું છે, એને ખબર નથી કે તમારે જવું છે, તો તમે એને એક્સક્યુઝ મી એવો શબ્દ છે એ વાપરીને એનું ધ્યાન છે એ તમારા તરફ દૂરી અને ગોઈંગ માય વે એવું કહી શકો. તો ત્યાં બી છે, યા શ્યોર, ટેક ધ ફર્સ્ટ રાઈટ એન્ડ ધેન સેકન્ડ લેફ્ટ. એટલે તરત જ કહે છે ટેક ધ ફર્સ્ટ રાઈટ, પહેલા રાઈટ લો અને ધેન સેકન્ડ લેફ્ટ, અને ત્યારબાદ ડાબી બાજુ આવો એટલે રસ્તો બતાવ્યો. તો એ છે એનો આભાર માને છે, થેન્ક યુ સો મચ. હવે આ થેન્ક યુ સો મચ છે એની બદલે થેન્ક યુ માત્ર લખી શકો, થેન્ક્સ પણ કહી શકો, હે આવી રીતે જુદા જુદી રીતે તમે આભાર વસ્તા છે પ્રકટ કરી શકો છો, બરાબર. તો હવે ત્યારે બી છે એ જ્યારે એ થેન્ક યુ કહે છે ત્યારે એને સામે કહે છે યુ આર વેલકમ, વેલકમ, માય પ્લેઝર એવા શબ્દો વાપરી શકો. અહીંયા તમને 9 નંબરનું જે છે તો એમાં કીધું છે હેપી ટુ હેલ્પ, કે તમે જ્યારે યુ આર વેલકમ એમ કહો છો અથવા તો માય પ્લેઝર એવું કહો છો, ત્યારે એનો મતલબ એવો કે તમે જે વ્યક્તિને મદદ કરી છે તો એનાથી અમને ખુશી છે, તો આવું કહેવા માટે તમે એ યુ આર વેલકમ કહી શકો. ત્યારબાદ સી, રેહાન અને હર્ષ વચ્ચે છે વાતચીત, હાઉ ઇઝ યોર પ્રિપરેશન ફોર ધ એક્ઝામ થડે, આજે જે એક્ઝામ છે તો એક્ઝામની પ્રિપરેશન કેવી છે. તો હર્ષ કહે છે મેથ્સ એક્ઝામ ઇઝ ઓલવેઝ ટફ ફોર મી, એટલે કહે છે ગણિતની એક્ઝામ તો હંમેશા મારા માટે ટફ જ હોય છે, એટલે કે અઘરી જ હોય છે. તો રેહાન છે એ હર્ષને કહે છે બેસ્ટ ઓફ લક, પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. તો હર્ષ પણ સામે કહે છે સેમ ટુ યુ, તો સેમ ટુ યુનો મતલબ થાય બેસ્ટ ઓફ લક જ થાય. તો બંને એકબીજાને ટૂંકમાં વિશ પાઠવે છે, સારી વિશ કહે છે. તો ગુડ વિશ કહેવા માટે તમે શું કહી શકો, તો બીજા નંબરનું જે છે, હે તો અહીંયા કન્વેઈંગ ગુડ વિશેસ, તો ત્યારે બેસ્ટ ઓફ લક છે સેમ ટુ યુ એ કહી શકો, સેમ ટુ યુ એટલે બેસ્ટ ઓફ લક. ત્યારબાદ ડી છે, એમાં નિશા અને પરાગ વચ્ચે, હે પરાગ, ડુ યુ નો દેટ સાનાઝ ગ્રેન્ડફાધર મધર પાસ્ટ અવે. પરાગને કહે છે તને ખબર છે સાનાના દાદીમાં છે એ મૃત્યુ પામ્યા, પાસ્ટ અવે એટલે મૃત્યુ પામ્યું. તો પરાગ કહે છે ઓ વેન, ક્યારે, સાના હેઝ હર ઇન્ટરનલ એક્ઝામ ટડે, સાનાને તો આજે ઇન્ટરનલ એક્ઝામ છે. તો નિશા કહે છે ક્યારે એવું પૂછ્યું, એનો જવાબ મળે છે લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે. તો પરાગ કહે છે ઓ આઈ એમ સોરી ફોર હર. તો હવે આ મૃત્યુ પામ્યા છે જે ન્યૂઝ મળ્યા છે, તો ન્યૂઝ એના માટે દુઃખદ છે એવું તમારે બતાવવું હોય, તો અહીંયા 6 નંબરનો જે ખાનું છે તમે જોઈ શકો છો, ફીલ સમવન પેઇન, એટલે જે સાનાને જે દુઃખ થયું છે તો એનું જે દર્દ છે એનો અહેસાસ પરાગને થાય છે એવું આપણે દર્શાવવું હોય, ત્યારે આઈ એમ સો સોરી ફોર હર એવો શબ્દ એણે યુઝ કર્યો. તો આ રીતે તમે આ પ્લેઝન્ટરી અથવા તો નાઇસિટીઝ છે એનો યુઝ કરી શકો. તો નિશા કહે છે આઈ એમ અફ્રેડ શી વુડ મિસ હર એક્ઝામ ટુ, મને એ બાબતનો પણ ડર છે કે તે એક્ઝામ પણ મિસ કરશે, એટલે એક્ઝામ આપી શકશે ને, આઈ એમ અફ્રેડ. તો અહીંયા 7 નંબર જે છે એ તમે જુઓ તો કે ફીલ્સ દેટ ઇટ્સ નોટ ગુડ ન્યૂઝ ફોર ધ લિસનર. તમારે જ્યારે લિસનર એટલે કે જે સાંભળનાર છે આ વાક્ય, તો એને માટે આ સારા સમાચાર નથી એવું આપણે દર્શાવવું હોય તો આઈ એમ અફ્રેડ એવો શબ્દ છે એ વાપરી શકીએ. ત્યારબાદનું છે ઈની અંદર, અનાઉન્સમેન્ટ એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન પર અનાઉન્સમેન્ટ છે, તો હવે જ્યારે અનાઉન્સમેન્ટ કંઈ થતું હોય ત્યારે એ મહત્ત્વની જ માહિતી હોય, કોઈ રેલવેના ટાઈમ ટેબલની અથવા તો ટ્રેન આવવાની કે વગેરે વગેરે, તો તરત જ મે આઈ હેવ યોર અટેન્શન પ્લીઝ આવો શબ્દ છે એણે ટૂંકમાં સેન્ટેન્સ વાપર્યું, જે 11 નંબરનું અહીંયા છે જે તમે જોઈ શકો છો. વોન્ટ્સ ઓલ ટુ લિસન કેરફુલી, જ્યારે તમારે કોઈકને
કેરફુલી કંઈ પણ વસ્તુઓ છે એ કહેવાની હોય અથવા તો એને આપલે કરવાની હોય ત્યારે તમે આવા શબ્દો છે વાપરી શકો. આના બદલે તમે અટેન્શન પ્લીઝ એવો શબ્દ પણ વાપરી શકો. અને પછી અહીંયા જો કહે છે ધ ટ્રેન નંબર 19334 વલસાડ અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વિચ ઇઝ શેડ્યુલ ટુ અરાઈવ એટ 4:55 ઇઝ રનિંગ લેટ બાય 35 મિનિટ્સ. જે ગુજરાત ક્વીન છે જે 4:55 આવવાની હોય શેડ્યુલ મુજબ તો એ 35 મિનિટ્સ લેટ ચાલી રહી છે. એટલે મીન્સ કે 35 મિનિટ એટલે કે 5:30 આવશે એનો મતલબ એવો. અને સાથે કહે છે ધ ઇનકન્વિનિયન્સ કોસ્ટ ઇઝ ડીપલી રિગ્રેટેડ. હવે આજે અમારા રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા જે તમને પ્રતિકૂળતા સર્જાઈ છે તો એના માટે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. ડીપલી રિગ્રેટેડ એટલે ખેદ વ્યક્ત કરીએ છીએ. ઇનકન્વિનિયન્સ એટલે તો કે પ્રતિકૂળતા, કોસ્ટ જે કંઈ સર્જાણી છે એના માટે. તો અહીંયા 4 નંબરનું જે બોક્સ ડોન્ટ લાઈક ધેટ ઇટ હેપન, જે કંઈ બન્યું છે એ તમને ગમ્યું નથી, ઓર સોરી દેટ સમવન વિલ ફેસ ટ્રબલ બીકોઝ ઓફ યુ, અને અમારા કારણે તમને જે મુશ્કેલી પડી છે તો એના માટે આવા શબ્દો છે એ યુઝ કરી શકીએ. ત્યારબાદ એફ છે સોહા અને તપન. સોહા, હાય તપન, હાવ આર યુ? તો તપન કહે છે આઈ એમ ફાઇન, હાવ અબાઉટ યુ? તારે કેમ છે? તો સોહા છે એ પણ કહે છે કે આઈ એમ ફાઇન ટુ, હું પણ મજામાં છું, થેન્ક યુ. અને પાછી સાથે થેન્ક યુ પણ કહે છે. હવે આ બધી જે પોતાની એકબીજાને ગ્રીટ કરવાની વાર્તા પતી ગઈ એટલે હવે એ ફરીને કહે છે બાય ધ વે મીટ માય કઝિન શિવાની. એટલે કહે છે હવે ટોપિક ચેન્જ કર્યો. તો ટોપિક ચેન્જ કરે છે, કયો ટોપિક લાવ્યો? તો કે મારી કઝિન શિવાનીને મળે, એટલે શિવાની એની જોડે આવેલી હશે. કોની જોડે? સોહાની જોડે. એટલે અહીંયા 13 નંબર જે છે તો એ અહીંયા જોઈશું. તો કે વોન્ટ્સ ટુ ઓપન અ ન્યૂ ટોપિક ઓર એડ ઇન્ફોર્મેશન. જ્યારે તમારે કોઈ નવો ટોપિક છે એ ખોલવો હોય ત્યારે તમે બાય ધ વે શબ્દ યુઝ કરી શકો. તો તપન કહે છે હલો શિવાની, નાઇસ ટુ મીટ યુ. હવે અહીંયા તમે નાઇસ ટુ મીટ યુ જ્યારે કોઈ વ્યક્તિ છે પહેલી વખત કોઈ વ્યક્તિને મળે છે ત્યારે તમે યુઝ કરી શકો, જે આપણે અગાઉ આવી ગયું. તો શિવાની પણ નાઇસ ટુ મીટ યુ ટુ એવું કહે છે, અથવા તો તમે ગુડ ટુ સી યુ એમ પણ કહી શકો. તો તપન કહે છે વેર આર યુ ફ્રોમ શિવાની. એટલે શિવાનીને કહે છે કે તું ક્યાંથી આવે છો, મીન્સ કે એનું સિટી કે ગામ કયું છે. એટલે શિવાનીએ કહે છે કે આઈ એમ ફ્રોમ રાયપુર. તો રાયપુર કહે છે, હવે એને સમજાણું નહીં તપનને. એટલે કહે છે સોરી. એટલે એ સોરી એવું, એટલે 3 નંબરનું જે ડીડન્ટ લિસન ટુ વોટ હી ઓર સી સેડ. જ્યારે કોઈ વ્યક્તિ બોલ્યું હોય એ ન સંભળાય, એન્ડ વોન્ટ ટુ ગેટ સમથિંગ રિપીટેડ, અને તમારે એ ફરીને રિપીટ કરાવવું હોય ત્યારે સોરી એવો શબ્દ યુઝ કરી શકો. તો શિવાની કહે છે કે રાયપુર છત્તીસગઢ, રાયપુર છત્તીસગઢથી આવું છું. તપન, ઓ ગ્રેટ. શિવાની, ડુ ડ્રોપ ઇન એટ માય પ્લેસ, વી વિલ હેવ અ કપ ઓફ કોફી ટુગેધર. એટલે એના ઘરે બોલાવવાની વાત કરે છે અને કપ ઓફ કોફી ઓફર કરે છે. તો હવે શિવાની છે એના જવાબ શું આવે, દેટ સો નાઇસ ઓફ યુ. એટલે મીન્સ કે એનો વખાણ કરે છે, તું બહુ ઉદાર દિલનો વ્યક્તિ છો, સારો માણસ છું, થેન્ક યુ. તો હવે અહીંયા તમે એ પણ કહી શકો કે એણે જે પેલી ઓફર જે છે એ એક્સેપ્ટ કરી લીધી, દેટ સો નાઇસ ઓફ યુ, એવું પણ તમે કહી શકો. તો તપન કહે છે હેવ એ નાઇસ ડે ઇન ભાવનગર, બાય. તો હવે હેવ એ નાઇસ ડે. તો 8 નંબરનું જે ખાનું છે એ તમે જુઓ, ગ્રીટ વિશિષ સમવન. કોઈકને સારું વિશિષ કરવું હોય કે તમારા જે ભાવનગરની અંદરના જે દિવસો છે, રોકાણ છે એ સારું રહે, તો એ વિશ કર્યું કહેવાય, તો એ કહી શકો. અને લાસ્ટ જીમાં છે ઓન અ ડિનર ટેબલ, જમવા ગયેલા છે અને ટેબલ ઉપર કંઈક ચર્ચા ચાલી છે તો એની વાત છે. તો કહે છે વિકાસ, વોટ વુડ યુ હેવ ગોપા, પ્લેન ચપાટી ઓર ચપાટી વિથ ઘી? એટલે બટર ચપાટી. એટલે વિકાસ છે એ ગોપાને કહે છે કે તું શું લઈશ, પ્લેન ચપાટી લઈશ કે ચપાટી વિથ ઘી લઈશ, એટલે કે બટરવાળી લઈશ? તો ગોપા છે એ એમ કહે છે કે આઈધર પ્લીઝ, એટલે કે પ્લેન ચપાટી પણ ચાલે અને ચપાટી વિથ ઘી પણ ચાલે. એટલે આવું કેવું, એ ઇઝ ઓકે વિથ એનીથિંગ. એટલે 10 નંબરનું જે છે બરાબર,
ही ઇઝ ઓકે વિથ એનીથિંગ, એટલે અહીંયા એ પણ આવી શકે. તો વિકાસ કહે છે, જુઈકા હેવ યુ ગોટ ઇનફ ગ્રેવી ઇન સબ્જી, સબ્જીની અંદર તારે ગ્રેવી એટલે જે રસો જે કહીએ છીએ તો એ તારે આવ્યું છે ને? તો જુઈકા છે યસ દેટ્સ ફાઇન થેન્ક્સ. તો અહીંયા પણ 10 નંબર છે, હી ઇઝ ઓકે વિથ જે આવ્યું છે એનાથી બરાબર છે. તો દેટ્સ ફાઇન પણ શબ્દ છે એ યુઝ કરી શકો આઈધર પ્લીઝની સાથે. ત્યારબાદ વિકાસ, ગોપા વુડ યુ હેવ અનધર ચપાટી, ફરીને પાછું થોડોક સમય પછી કહે છે તારે થોડી બીજી ચપાટી, એક બીજી ચપાટી આપું. તો ગોપા કહે છે દેટ વુડ બી ગ્રેટ, એટલે એણે ઓફર સ્વીકારી લીધી ચપાટી આપવાની, કે હા આપ. તો એક નંબરનું અહીંયા છે એક્સેપ્ટ ધ ઓફર હેપીલી. તો આ રીતે ધેટ વુડ બી ગ્રેટ છે એ પણ યુઝ કરી શકો. ક્યારે? તો કે જ્યારે કોઈ વ્યક્તિની ઓફર છે એને તમારે સ્વીકારવી હોય ત્યારે. તો વિકાસ કહે છે એન્ડ ગોપા વુડ યુ લાઇક સમ મોર સબ્જી, ગોપાને કહે છે કે તારે થોડી વધારે સબ્જી જોઈએ છે, એટલે ગોપા કહે છે નો થેન્ક્સ આઈ હેવ ઇનફ. તો હવે કોઈકને વિનમ્રતાથી ના પાડવી હોય ત્યારે આવા શબ્દો છે એ વાપરી શકીએ. જે 14 નંબરનું બોક્સ સેન્ટેન્સ છે વોન્ટ્સ ટુ સે નો પોલાઇટલી, તો નો થેન્ક્સ આઈ હેવ ઇનફ, મારી પાસે પૂરતું છે. તો વિકાસ કહે છે વોટ અબાઉટ યોર યુ જુઈકા, જુઈકા તારે કેમ છે, શુડ આઈ ગીવ યુ સમ મોર સબ્જી, મારે તને થોડી વધારે સબ્જી આપવી જોઈએ? તો જુઈકા કહે છે નો આઈ એમ ગુડ, એટલે જુઈકા કહે છે કે નો આઈ એમ ગુડ, ના થેન્ક્સ મારી પાસે છે જે છે એનાથી બરાબર છે. તો એમાં પણ 14 નંબર છે એ આવશે. તો આ રીતે કન્વર્ઝેશન છે એ તમારે આવી શકે, અને એ ખાસ કરીને MCQની અંદર આવી રીતે પૂછાઈ શકે. તો મિત્રો આ રીતે તમારે નાઇસિટીઝ છે એ કન્વર્ઝેશનની અંદર વાપરવાની હોય છે, આ ફંક્શન છે એ યુઝ કરવાનું હોય છે. મિત્રો એના જ પછીનું ટેક્સ્ટબુકની અંદર L2 જે છે એની જ આ એક એક્ટિવિટી છે, રિપ્લેસ ધ ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર મેન્શન ઇન ધ પ્રેક્ટિસ વિથ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. હવે અહીંયા તમને ઓલરેડી બધું જ આપી દીધેલું છે, ખાલી આપણે સમજવાનું છે. તો અહીંયા એ નામનું જે વ્યક્તિ છે એ કહે છે ઇન્ટરપ્ટિંગ સમવન, જ્યારે કોઈકને દખલ કરે અથવા તો ડિસ્ટર્બ કરતા હોય એવું લાગે ત્યારે શરૂઆત કરે છે. એક્સક્યુઝ મી, હવે આવું એક્સક્યુઝ મી ક્યારે વાપરી શકાય? તો કે જ્યારે તમે કોઈકને ઇન્ટરપ્ટ કરતા હોય, ડિસ્ટર્બ કરતા હોય એવું લાગતું હોય ત્યારે. વેર કેન આઈ મીટ ધ પ્રિન્સિપલ ઓફ ધી સ્કૂલ, સ્કૂલના પ્રિન્સિપલને હું ક્યાં મળી શકું, આવું કોઈકને પૂછું. તો જ્યારે કોઈ વ્યક્તિ છે એને પૂછીએ, શરૂઆત કરીએ તો આપણે એક્સક્યુઝ મી બોલીએ તો એ વિનમ્રતા લાગે, કારણ કે જે તે વ્યક્તિ છે એ કોઈ પણ કંઈક કામની અંદર ઇન્વોલ્વ હોય છે તો એને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ, એટલા માટે એક્સક્યુઝ મી એવો શબ્દ એણે વાપર્યો છે. તો બી કહે છે સી મસ્ટ બી ઇન હર ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર, તેણી ચોક્કસ પહેલા માળે એની ઓફિસમાં હોવા જોઈએ. તો એ છે એ જ્યારે એને રસ્તો કે જે તે કંઈ ઇન્ફોર્મેશન આપી છે, એટલે વોન્ટ્સ ટુ એક્સપ્રેસ હર ગ્રેટિટ્યુડ ફોર ગિવિંગ ઇન્ફોર્મેશન, આભાર વસ્તા કે આપણે કરવી છે તો શું કીધું, થેન્ક યુ. તો અહીંયા થેન્ક યુ શબ્દ છે વાપર્યો, થેન્ક્સ ફોર હેલ્પ બરાબર આવું પણ કહી શકો, થેન્ક યુ વેરી મચ એમ પણ કહી શકો, થેન્ક યુ સો મચ એવું પણ કહી શકો, થેન્ક્સ પણ કહી શકો. હવે બીજો છે એ, હેવ ફ્રેન્ડ્સ લેટ્સ ગો ફોર ડિનર સમવેર ટુનાઇટ, ચલો આજે કંઈક આપણે જમવા જઈએ એવું કહે છે એ નામનો વ્યક્તિ. તો બી કહે છે લાઇક્સ ધ આઈડિયા, એટલે બી નામનો વ્યક્તિ છે અને આ વિચાર ગમે છે બહાર જવાનો જમવા, એક્સાઇટેડ ટુ ગો, અને હવે એ જવા માટે એકદમ ઉત્સાહમાં છે તો એ ઓફરને સ્વીકારી લે છે. તો શું કહે છે, દેટ વુડ બી ગ્રેટ, ધેટ્સ ગ્રેટ, આવા શબ્દો છે આપણે અહીંયા મૂકી શકીએ. તો એ છે હવે એ સ્વીકારી તો લીધું, તો એ નામનો વ્યક્તિ છે વોન્ટ્સ ટુ ઓપન અ ન્યૂ ટોપિક, એક નવો ટોપિક ખોલવા માગે છે. તો નવો ટોપિક ખોલવા માટે બાય ધ વે વોટ હેપન્ડ ઇન પ્રો કબડ્ડી ટુડે, આજની જે કબડ્ડીની જે પ્રો કબડ્ડીની જે મેચ હતી એમાં શું થયું? તો આવું આ નવો ટોપિક ખોલ્યો એટલે અહીંયા બાય ધ વે યુઝ કર્યું એને. તો બી નામનો વ્યક્તિ કહે છે નો આઈડિયા, આઈ કુડન્ટ વોચ ધ મેચ, હું આજે મેચ જોઈ શક્યો
नथी। हवे त्रीजा नंबर नु जे छे ए नाम नु व्यक्ति कहे छे डू यू हैव एनी चॉइस इन योर हॉट ड्रिंक, तो हॉट ड्रिंक नी अंदर तमारी कोई पसंदगी खरी, तो बी कहे छे आई डोंट नो व्हाट दे सर्व, पेलो कहे छे के तेओ शुं आपसे ए कोई खबर नथी, तो ए कहे छे मोस्ट प्रोबेबली ओनली टू पॉप्युलर चॉइसिस वुड बी अवेलेबल, मोटा भागे शक्य तो बे चॉइसिस छे फेमस पॉप्युलर चॉइसिस ए अहीं अवेलेबल हशे, तो बी नामनो कहे छे इन दैट केस कैन हैव एनीथिंग आइधर विल डू, इन दैट केस एटले के कोई पण चालशे बेमांथी कोई पण, तो आइधर विल डू अथवा तो आइधर प्लीज, तो आ रीते ए बनशे। लास्ट ए हाय हाउज लाइफ, એટલે હાઉઝ લાઈફ એટલે કોઈકને ઘણા સમય પછી મળીએ ત્યારે એમ કહે કે કેમ જિંદગી ચાલે છે, લોંગ ટાઈમ ટુ નો સી, તો કહે છે કે ઘણા સમયથી મળ્યા નથી, તો બી કહે છે કે એકચ્યુઅલી આઈ એમ બિઝી પ્રિપેરિંગ ફોર ધ ફાઇનલ એક્ઝામ, ખરેખર તો હું ફાઇનલ એક્ઝામની તૈયારીમાં વ્યસ્ત હતો, તો હવે એને વોન્ટ્સ ટુ ઓપન એ ન્યૂ ટોપિક ઓર સબ્જેક્ટ, કોઈ વિષય છે નવો ખોલવું હોય, ટોપિક નવો ખોલવું હોય, તો શું કહેશો બાય ધ વે મીટ માય ગેસ્ટ માનવ, મારા મહેમાન માનવને મળ, તો પેલો બી છે એ ગ્રીટ્સ ધ ગેસ્ટ ઓન ફર્સ્ટ મીટિંગ, પહેલી જ મીટિંગમાં એને અભિવાદન કરશે, શું કહેશે હાય માનવ નાઇસ ટુ મીટ યુ, બરાબર, તો આ રીતે એ અભિવાદન કરે છે। તો મિત્રો આ રીતે ફંક્શનની અંદર નાઇસિટીઝ છે એનો ઉપયોગ કરી શકાય, જે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાઈ શકે અને એમસીક્યુની અંદર પણ પૂછાઈ શકે। તો આ સાથે એ જ 24-25 નંબરમાં જે નાઇસિટીઝ છે એની બધી જુદી જુદી એક્ટિવિટીઝ આપેલી છે, તમે કરશો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે।